हेलो एवरीवन, वेलकम टू डीकेएम चैनल। टुडे वी विल डिस्कस अबाउट सैम 60 बीएससी जेनु एनालिटिकल केमिस्ट्री यूनिट नंबर 2A क्रोमेटोग्राफी टेक्निक डिस्कस करवाना छे। अने एमां डिस्कस करवानु छे वॉन डिमटर इक्वेशन। तो जनरली वॉन डिमटर इक्वेशन जे छे ते वॉन डिमटर इक्वेशन HETP समीकरण ए HETP जेने H वडे दर्शावामां छे। H अने वाहक वायु ना प्रसरण वेग वच्चे संबंध धरावतु समीकरण छे। तो HETP बराबर छे ने हाइट इक्विवेलेंट टू वन थ्योरेटिकल प्लेट एवं कहेवामां आवे छे। तो HETP जेने जनरली दर्शावामां आवे छे H वडे, कैपिटल H वडे, जेनुं इक्वेशन कई A प्लस बी अपन म्यू बार जेने शू कहेवामां आवे छे वाहक वायु नो प्रसरण वेग प्लस सी इनटू म्यू बार, ज्या ए जे छे आ समीकरण मां वॉन डिमटर इक्वेशन मां ए जे छे जेने एडी प्रसरण पद कहेवामां आवे छे। एडी प्रसरण पद कहे छे। बी जे छे जेने आण्विक प्रसरण पद कहेवामां आवे छे। ए बी अने सी त्रणे तन अचळ छे, आण्विक प्रसरण पद कहे छे। एंड छेल्लू जे छे आपणो भाई सी जेने मास ट्रांसफर टर्म अथवा पद कहेवामां आवे छे। मास ट्रांसफर टर्म कहे छे, टर्म अथवा पद कहेवामां आवे छे। तो અને મ્યુ જે છે બરાબર મ્યુ બાર જેને આણ્વીય વાહક વાયુનો પ્રસરણ વેગ કહે છે। શું કહેવાય? પ્રસરણ વેગ, જે ગેસ ક્રોમેટોગ્રાફીમાં રહેલો કોલમ છે જેમાં વાહક વાયુ તરીકે જનરલી ચલિત ભેજ યુઝ થાય, તો એ ભાઈનો પ્રસરણ વેગ છે। હવે બીજી વસ્તુ HETP, HETP કોને કહેવામાં આવે છે? જે જનરલી HETP ને હાઈટ ઇક્વિવેલન્ટ વેલન્ટ ટુ વન થિયોરેટિકલ પ્લેટ જેને હાઈટ ઇક્વિવેલન્ટ ઓફ વન થિયોરેટિકલ પ્લેટ કહેવામાં આવે છે, જે જનરલી ગેસ ક્રોમેટોગ્રાફીમાં વપરાતી કોલમ જે છે, સપોઝ કોલમ મેં આ રીતે દોરું બરાબર, હવે કોલમની અંદરની સાઈડે સ્થિર ફેઝ તરીકે લિક્વિડ અને સોલિડનું મિક્સર લગાવેલું હોય બરાબર, એટલે કે આ કોલમની અંદરની સાઈડે અહીંયા એક સ્તર લગાવેલું હોય છે, અને આ સ્તર જે છે જે આ એક સ્તર લગાવેલું હોય છે અધિશોષક અથવા સ્થિર ફેઝનું સ્તર લગાવેલું હોય છે, અને આ જે સ્તર છે જે નાના નાના વિભાગોનું બનેલું હોય છે, નાના સાંકડા અને આડા વિભાગોનું બનેલું હોય છે, જેને એટલે કે નાના નાના પોર્શનનું બનેલું હશે, અને આ જે નાના પોર્શન જે છે આ સ્તરના નાના પોર્શન જે છે તેને થિયોરેટિકલ પ્લેટ કહેવામાં આવે છે, થિયોરેટિકલ પ્લેટ કહે છે। એન્ડ કોલમની લંબાઈને થિયોરેટિકલ પ્લેટ વડે પ્લેટની સંખ્યા વડે જ્યારે ભાગવામાં આવે, શું છે? કોલમની લંબાઈ
કોલમની લંબાઈને જેને કેપિટલ L વડે દર્શાવવામાં આવે અને થિયોરેટિકલ પ્લેટની સંખ્યા જેને થિયોરેટિકલ ટીપી પ્લેટ કહો જેની સંખ્યાને N વડે દર્શાવવામાં આવે તો L બાય N કરવામાં આવે તો આપણને મળશે HETP હાઈટ ઇક્વિવેલન્ટ ટુ વન થિયોરેટિકલ પ્લેટ જેમાં થિયોરેટિકલ પ્લેટમાં સ્થિર ફેઝ અને ચલિત ફેઝ આમ જનરલી આ જે વિભાગ છે નાના નાના વિભાગ છે જેમાં સ્થિર ફેઝ અને ચલિત ફેઝ એ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે બરાબર તો હાઈટ ઇક્વિવેલન્ટ ટુ વન થિયોરેટિકલ પ્લેટ એટલે કે જનરલી એક પીક મળશે એટલે કે હાઈટ ઇક્વિવેલન્ટ ટુ વન થિયોરેટિકલ પ્લેટમાં એક પીક મળે છે અને આ પીકમાં આ અચળ પદ એડી પ્રસરણ પદ અણ્વીય પ્રસરણ પદ અને માસ ટ્રાન્સફર પદના કારણે આ HETP Hનો વન થિયોરેટિકલ પ્લેટનો એક ગ્રાફ મળે છે તેમાં કેવો ફેરફાર થાય છે જે વોન ડિમટર ઇક્વેશનમાં ડિસ્કસ કરવામાં આવે છે તો વોન ડિમટર ઇક્વેશન એકદમ સિમ્પલ વસ્તુ છે કે HETP H હાઈટ ઇક્વિવેલન્ટ ટુ વોન થિયોરેટિકલ પ્લેટ અને વાહક વાયુના પ્રસરણ વેગ જેને મ્યુ બાર વડે દર્શાવવામાં આવે છે વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે જેમાં ત્રણ અચળ પદો છે એક એ જેને એડી પ્રસરણ પદ અથવા આ ભાઈને વમળ પ્રસરણ પદ પણ કહેવામાં આવે છે કયું વમળ પ્રસરણ પદ અને બી જે છે જેને મોલેક્યુલર ડિફ્યુઝન ટર્મ કહેવાય કાં તો ગુજરાતીમાં આણ્વીય પ્રસરણ પદ અને ત્રીજું પદ છે જેને માસ ટ્રાન્સફર પદ કહેવામાં આવે છે બરાબર તો આપણે એમાં રહેલા પદ સમજાવવાના છે તો આ હતું વોન ડિમટર ઇક્વેશન બરાબર તો વોન ડિમટર ઇક્વેશનમાં સિમ્પલ છે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં વપરાતી કોલમ જે છે કોલમની અંદરની સાઈડે સ્થિર ફેઝનું સ્તર લગાવેલું હોય એ કાં તો સોલિડ ફોર્મમાં હોય કાં તો સોલિડના એટલે કે ઘન પદાર્થને આધારરૂપ બનાવી અને એના પર એની સાથે લિક્વિડનું કોટિંગ પણ કરવામાં આવે છે બરાબર એટલે કે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં જનરલી આ જ વસ્તુ થાય છે તો એમાં રહેલા પદ પણ સમજાવવાના છે તો પ્રથમ પદ જે છે તેને એડી પ્રસરણ પદ કહેવામાં આવે છે જે વાયુઓની બહુ ગતિ દર્શાવે છે એટલે કે જ્યારે કોલમમાંથી ગેસ ક્રોમેટોગ્રાફીમાંથી કોલમમાંથી વાયુ પસાર થાય વાયુ એટલે કે ઘટક જે છે આપણો સેમ્પલ છે તેને વેપર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે તો એ ભાઈ પણ ગેસ ફોર્મમાં જ વહન થશે બરાબર અને આ બહુ ગતિ એટલે કે જુદી જુદી પ્રકારની ગતિ થાય છે કઈ રીતની ગતિ થાય છે તે ડિસ્કશન કરીશું તો પ્રથમ પદ જે છે બરાબર તે ડિસ્કસ કરીએ પ્રથમ પદ તો પદ એ જેને શું કહેવામાં આવે છે એડી પ્રસરણ પદ અને એડી પ્રસરણ પદની વાત કરવામાં આવે તો જનરલી કોલમમાંથી પસાર થતા વાયુની બહુ ગતિ દર્શાવે છે શું દર્શાવે છે કોલમમાંથી પસાર થતા વાયુની બહુ ગતિ દર્શાવે દેખાશે બહુ ગતિ દર્શાવે છે તો જનરલી કઈ રીતે દર્શાવે તેની વાત કરીએ બરાબર તો કોલમમાંથી પસાર થતા વાયુને બહુ ગતિ દર્શાવે બીજી વસ્તુ કે આ ભાઈ જે છે એડી પ્રસરણ પદ એ જે છે ચલિત ફેઝ ના પ્રસરણ દરથી સ્વતંત્ર છે કેવો છે સ્વતંત્ર છે તો એકદમ સ્વતંત્ર છે એટલે કે એને કોઈ ફરક નહીં પડે કે પ્રસરણ દર કેવો છે અને ત્રીજી વસ્તુ કે જ્યારે કોલમ અધિશોષક વડે એટલે કે કોલમની અંદર ફિલ કરવામાં આવેલો અધિશોષક સંપૂર્ણ એટલે કે એકદમ પરફેક્ટલી ફિલ કરેલો હોય જ્યારે કોલમ અધિશોષક વડે વ્યવસ્થિત રીતે
વ્યવસ્થિત રીતે અથવા કોલમ તરીકે ગેસ ક્રોમેટોગ્રાફીમાં વપરાતી કોલમ જો કેપિલરી કોલમ વાપરવામાં આવે અથવા કેપિલરી કોલમ વાપરવામાં આવે તો પદ એ નું મહત્વ રહેતું નથી રીઝન એવું છે કે આ ભાઈનું મૂલ્ય અચળ રહી જાય એટલે કે જ્યારે પણ પદ એ જે ચલિત પેશી તો કેવો છે એના દરથી સ્વતંત્ર છે એટલે એને કોઈ ફરક નહીં પડે બીજી વસ્તુ કે જ્યારે કોલમ તરીકે કેપિલરી કોલમ અથવા તેમાં ભરેલો અધિશોષક આઈડી પ્રસરણ પદ એટલે કે અધિશોષક જે છે તે એકદમ વ્યવસ્થિત રીતે ફિલ કરેલો હોય પરફેક્ટલી ફિલ કરેલો હોય તો આ પદ એ નું મહત્વ રહેતું નથી ત્યારે વોન ડિમટર ઇક્વેશનમાં પદ એ નું ઇમ્પોર્ટન્સ રહેતું નથી તો તે વખતે વોન ડિમટર ઇક્વેશન કેવું થાય છે તે લખે બરાબર તો તે સમયે તો તે સમયે વોન ડિમટર ઇક્વેશન સમીકરણ કઈક આવું થશે જેમાં પદ એ રિમૂવ કરી દેવામાં આવશે કેમ કે એ ભાઈનું તો ઇમ્પોર્ટન્સ છે નહીં બરાબર તો રબ કરું હા વેટ તો પદ એ નું મહત્વ રહેતું નથી તો કઈક ઇક્વેશન થશે જેમાં આપણે પદ એ ને રિમૂવ કરી દેવામાં આવે બરાબર અને HEDPH વિરુદ્ધ વાહક વાયુના પ્રસરણ વેગનો કઈક આલેખ દોરવામાં આવે તો એ સીધી લીટીનો મળે છે કેમ કે અચળ મૂલ્ય થઈ જાય છે તો તે સમયે વોન ડિમટર સમીકરણ કઈક આવું થશે HEDPH જેને એચ વડે દર્શાવવામાં આવે છે પદ એ રિમૂવ કરી દેવા તો બાકી રહેલા પદ બી અપન મ્યુ બાર પ્લસ સી ઇન્ટુ મ્યુ બાર જેવું કંઈક થશે હવે બીજી વસ્તુ તે વખતે HEDPH વિરુદ્ધ વાહક વાયુનો પ્રસરણ વેગનો જો ગ્રાફ દોરવામાં આવે બરાબર HEDPH એટલે કે ઊભી લાઈન પર એચ છે HEDPH હાઈટ ઇક્વિવેલન્ટ ટુ થિયોરેટિકલ પ્લેટ એન્ડ બીજું વાહક વાયુનો પ્રસરણ દરનો ગ્રાફ દોરવામાં આવે તો કંઈક સીધી લીટીનો મળે છે અને આ જે મૂલ્ય છે જેને એ વડે દર્શાવવામાં આવે છે જેને આડી પ્રસરણ પદ કહેવામાં આવે છે હવે જ્યારે પણ નમૂનાના ઘટકો અથવા સેમ્પલના ઘટકો પેકિંગ કોલમમાંથી પસાર થાય અને એટલે કે પેકિંગ કોલમમાંથી જ્યારે ગતિ કરે ત્યારે પ્રસરણની ગેરહાજરીમાં એટલે કે ચલિત ફેઝ જે છે બરાબર ચલિત ફેઝની ગેરહાજરીમાં આ ઘટકો જુદા જુદા માર્ગ પર ગતિ કરે છે એટલે કે સપોઝ મેં અહીંયા કોલમ બુટ કરું આ એક કોલમ છે એમાં પેકિંગ કોલમ જેમાં અધિશોષક કમ્પ્લીટલી ફિલ કરેલો છે બરાબર કંઈક આ રીતે હશે એમાંથી આપણે સેમ્પલ પુટ કરવામાં આવે હવે સેમ્પલ પુટ કરવામાં આવે એ વેપરાઇઝ ફોર્મમાં હશે ભાઈ બરાબર એનું વેપરાઇઝેશન થવું જરૂરી છે તો આ રીતે કોલમ ફિલ કરેલી કોલમ એટલે કે અધિશોષકથી સંપૂર્ણ ભરેલી કોલમ એમાંથી પુટ કરવામાં આવે નમૂનો અથવા સેમ્પલ બરાબર તો સેમ્પલ જ્યારે એડ થાય તો આ સેમ્પલ એટલે કે નમૂનો
પ્રસરણ દરની ગેરહાજરીમાં પ્રસરણ દરની ગેરહાજરીમાં આ નમૂનો જે છે નમૂનાના ઘટકો જુદા જુદા માર્ગે ગતિ કરે સપોઝ આ છે તો આ એક સીધા માર્ગે ગતિ કરે એટલે કે એક ટૂંકો માર્ગે ગતિ કરે કેવો માર્ગ ટૂંકો માર્ગ અને ટૂંકા માર્ગ પર ગતિ કરતો કોણ જે છે બરાબર અથવા ઘટક છે તે કોલમમાંથી પહેલા બહાર આવે અને ત્યારબાદ સપોઝ બીજો કોઈ ઘટક છે એ વૈવી ગતિ કરે છે તો લાંબા માર્ગે ગતિ કરીને જાય એટલે કે બહુગતિય એટલે કે બહુગતિય એટલે કે જુદા જુદા માર્ગે ગતિ કરે તો સપોઝ ઘટક બીજો કોઈ ઘટક છે તો લાંબા માર્ગે ગતિ કરે તો એ કોલમમાંથી બહાર આવવાનો સમય ઇલિયોટ સમય ઇલિયોટ થવાનો સમય કેવો વધારે લે બરાબર સપોઝ આમ લાંબા માર્ગે ગતિ કરે જરૂરી નહીં કે ટૂંકા માર્ગે કરે લાંબા માર્ગે ગતિ કરે તો ઇલિયોટ થવાનો સમય કેવો લે વધારે પરિણામે આ થિયોરેટિકલ પ્લેટનો જે ગ્રાફ હતો વન પીક આ જે પીક હતો તો આ પીકમાં ઇલિયોટ એટલે કે આ ઘટકોને અલગ થવાનો ટાઈમ કેવો જાય છે વધારે જાય છે પરિણામે આ ગ્રાફ જે છે ગ્રાફનો જે પીક છે તે કેવો બને પહોળો થાય છે કેમ સિમ્પલ છે કે ઘટકો એક સાથે જલ્દીથી બહાર આવે તો એકદમ સાફ ગ્રાફ મળે સાફ એટલે કે ઊંચો આમ બટ થાય છે અહીંયા શું કે ઘટકો ટૂંકો માર્ગ એટલે કે ટૂંકા માર્ગે ગતિ કરે તો પહેલા બહાર આવે અને લાંબા માર્ગે ગતિ કરે તો કેવા પછીથી બહાર આવે એટલે કે સમય વધારે લે એટલે કે જનરલી થાય કેવું કે કોલમમાં જ્યારે કોલમ ગેસ ક્રોમેટોગ્રાફીમાં જ્યારે કોલમમાંથી ઘટકો પસાર થતા હોય તો એક સાથે ફટાફટ પસાર થાય અને એક જ સમય એટલે કે ખૂબ જ ઓછા સમયગાળામાં એ ઇલ્યુએટ થઈને બહાર આવવા જોઈએ પરંતુ થઈ છે અહીંયા શું કે પહેલા ટૂંકા માર્ગે ગતિ કરતા ઘટકો સપોઝ આટલા છે જલ્દીથી બહાર આવી જાય બરાબર પછી લાંબા માર્ગે ગતિ કરતા ઘટકો છે તે પછીથી બહાર આવે એટલે કે આ ગ્રાફ બ્રોડ બનતો જાય એટલે કે અહીંયા સમય જે છે સપોઝ 10 મિનિટ કે 20 મિનિટમાં અલગીકરણ થઈ જવું જોઈએ બધા ઘટકો બહાર આવી જવા જોઈએ બટ આ ભાઈ 20 મિનિટની જગ્યાએ 40 મિનિટ લે તો આ ગ્રાફમાં શું થાય બ્રોડ બનતો જાય તો એ જ વસ્તુ છે કે પ્રસરણ દર બરાબર પ્રસરણની ગેરહાજરીમાં બરાબર એટલે કે પ્રસરણની ગેરહાજરીમાં નમૂનાના ઘટકો જ્યારે પણ પોઈન્ટ લખું કે નમૂનાના ઘટકો જ્યારે પેકિંગ કોલમમાંથી જુદા જુદા માર્ગે ગતિ કરે નમૂનાના ઘટકો પેકિંગ કોલમમાંથી જુદા જુદા માર્ગે ગતિ કરે માર્ગે ગતિ જુદા જુદા માર્ગે પ્રસરણ દરની ગેરહાજરીમાં બરાબર પ્રસરણ દર ની ગેરહાજરીમાં માં કેટલાક ટૂંકા માર્ગે એટલે કે પ્રસરણ દરની ગેરહાજરીમાં આ કેટલાક ઘટકો જે છે તે ટૂંકા માર્ગે ગતિ કરશે અને કેટલાક ઘટકો કેવા લાંબા માર્ગે ગતિ કરશે ગેરહાજરીમાં ઘટકો ટૂંકા માર્ગે ગતિ કરે તો પ્રસરણ કમે બરાબર ટૂંકા માર્ગે પ્રસરણ કરે તે કોલમમાંથી પ્રથમ બહાર આવે અથવા ઇલિયોએટ થાય બહાર આવે છે જ્યારે લાંબા માર્ગે ગતિ કરતા જ્યારે પોઈન્ટ લખી શકાય કે જ્યારે લાંબા માર્ગે ગતિ કરતા ઘટકો જ્યારે લાંબા માર્ગે ગતિ કરતા ઘટકો લાંબા માર્ગે ગતિ કરતા ઘટકો પછીથી બહાર આવે પછીથી બહાર
આવે બરાબર પરિણામે આ પ્રોસેસ થવાના કારણે જે છે તે પીકની પહોળાઈ કેવી થાય પીકની પહોળાઈમાં વધારો થાય છે એટલે કે પીક કેવો બને બ્રોડ બને છે પહોળો બને છે બરાબર તો પરિણામે થશે શું કે આ વહીની પીકની પહોળાઈમાં વધારો થશે તો મેં આ રફ કર્યું બરાબર तो परिणाम पीकनी पहोळाई में वधारो थशे अने पीकनी पहोळाई वधवाना बीजा भी कारणो जे बीजू कारण एवुं छे के ज्यारे घटक कणो एटले के सैम्पल जे छे तेनुं वेपराइजेशन कम्प्लीटली न थयुं होय तो पण पीकनी पहोळाई में वधारो थाय बराबर अने केटलीक वखते आ प्रसरण दर नुं मूल्य बराबर प्रसरण एटले के પ્રસરણ દરનું મૂલ્ય મ્યુનું મૂલ્ય વધારે કે ઓછું રાખવામાં આવે વધારે એટલે કે એકદમ વધારે રાખવામાં આવે કાં તો ઓછું રાખવામાં આવે તે વખતે આ ઘટકો બહુમાર્ગીય રીતે ગતિ કરે છે એટલે કે બહુમાર્ગીય રીતે પ્રસરણ કરે જેમાં કેટલાક લોકો ટૂંકા માર્ગે જાય કેટલાક ઘટકો ટૂંકા માર્ગે જાય કેટલાક ઘટકો લાંબા માર્ગે જાય બરાબર ટૂંકા વાળા જે છે તે કોલમમાંથી પ્રથમ ઇલિવેટ થશે અને લાંબા માર્ગે ગતિ કરતા ઘટકો છે તે થોડા સમય પછી ઇલિવેટ થશે પરિણામે થશે પીકની પહોળાઈમાં વધારો થાય છે બરાબર પછીથી બહાર અને પોઈન્ટ લખી દો કે કેટલીક વખતે શું કરવામાં આવે છે કે ફેઝ નો પ્રવાહ નો દર એટલે કે ફેઝ ના પ્રવાહ નો દર વધારે ફેઝ ના પ્રવાહ દર વધારે કે ઓછો રાખવામાં આવે વધારે કે ઓછો રાખવામાં આવે ત્યારે ઘટકો એટલે કે સેમ્પલ બરાબર સેમ્પલ ના ઘટકો ત્યારે ઘટકો બહુ માર્ગે ગતિ કરે પરિણામે બહુ માર્ગે ગતિ કરે એનો મતલબ કેટલાક ટૂંકા માર્ગે જશે કેટલાક લાંબા માર્ગે જશે પરિણામે પીકની પહોળાઈ શું હશે પીકની પહોળાઈ શું થાય વધે છે બરાબર અને એના પછીનો પોઈન્ટ એવું કહે છે કે કેટલીક વખતે ઘટકો જે છે આપણે જે ઘટક નમૂનો લીધો છે તે નમૂનાનું સંપૂર્ણ વેપરાઇઝેશન ના થાય બરાબર એટલે કે બાષ્પીભવન ના થાય કેટલીક વખતે નમૂનાનું બાષ્પીભવન નમૂનાનું બાષ્પીભવન ન થાય બાષ્પીભવન ન થતા એટલે કે નમૂના કેટલાક ઘટકોનું બાષ્પીભવન થાય તો એ પહેલાથી ગતિ કરવા માટે એટલે કે પહેલા કોલમમાંથી બહાર આવશે અને કેટલાક લોકોનું બાષ્પીભવન થતા વાર લાગે બરાબર બાષ્પીભવન ન થતા પીકની પહોળાઈ વધે છે પીકની પહોળાઈ વધે છે એન્ડ ત્રીજી વસ્તુ એવી કહે છે કે જેમાં રહેલું કોલમ જો કમ્પ્લીટલી ફિલ ન કરેલી હોય બરાબર એટલે કે કોલમનું પેકિંગ વ્યવસ્થિત રીતે ન કરેલું હોય અને કણનું કદ વ્યવસ્થિત ગોળાકાર ન હોય તો તે સમયે પણ આ ભાઈઓ આપણા નમૂનાના ઘટકો એટલે કે નમૂનાના ઘટકો બહુમાર્ગીય ગતિ કરે અને પીકની પહોળાઈ વધે છે તો કેટલીક વખતે કોલમનું પેકિંગ વ્યવસ્થિત ન કરેલું હોય અને અધિશોષક એટલે કે અધિશોષકથી પેકિંગ કરવામાં આવે અને અધિશોષકના કણોનો વ્યાસ જુદો જુદો હોય અધિશોષકના કણોનો વ્યાસ
જુદો હોય તો પીકની પહોળાઈ પણ વધે તો પણ તો પીકની પહોળાઈ વધે છે પીકની પહોળાઈ વધે છે જનરલી આઈડી પ્રસરણ પર થવાના આટલા કારણો છે આઈડી પ્રસરણ એટલે કે વમળ પ્રસરણ પર વમળ કેમ કહેવામાં આવે છે એનું રીઝન કે આમાં બહુ ગતિ એટલે કે જુદા જુદા માર્ગે ગતિ કરે તો કોલમમાં એક વમળ ઉત્પન્ન કરે છે હા બરાબર વમળ ગુજરાતી વર્ડ છે વમળ તો વમળ ઉત્પન્ન કરે બરાબર તો વમળ ઉત્પન્ન કરે છે તેને વમળ પ્રસરણ પદ કહેવામાં આવે છે અને વમળ પ્રસરણ પદના કારણે થાય છે શું વમળના કારણે બહુગતિય માર્ગે આ લોકો ગતિ કરે એનો મતલબ કે ટૂંકા માર્ગે ગતિ કરતા પહેલા બહાર આવે બરાબર એટલે કે આ સપોઝ આ ટૂંકા માર્ગે ગતિ કરતા મેં બ્લુ કલરથી દર્શાવે તો પછી લાંબા માર્ગે ગતિ કરતા ઘટકો જે છે તે આ ઓરેન્જથી દર્શાવું આ ઓરેન્જથી બરાબર અને વચ્ચેનો વિસ્તાર છે બરાબર આ એ તો કમ્પ્લીટલી પોતાના પ્રમાણે ગતિ કરે છે તો આ વચ્ચેના વિસ્તારમાં તો કોઈ પ્રોબ્લેમ ઇશ્યુ છે નહીં બટ આ બે વિસ્તાર વધારે પડતા આવે છે એટલે કે ઓછા સમયમાં ઇલ્યુએટ થવું જોઈએ ઓછા સમયમાં ઇલ્યુએટ થાય તો આ ગ્રાફ કંઈક ઊંચો શાર્પ ગ્રાફ મળે બરાબર બટ આ પહોળો ગ્રાફ મળે છે એનું રીઝન કે વમળ પ્રસરણ પદ તો પીકની પહોળાઈ વધે છે અને છેલ્લી વસ્તુ કહેવામાં આવે આઈડી પ્રસરણ પદ જનરલી એ ઇક્વલ ટુ ટુ લેમ્બડા ઇન્ટુ ડીપી વડે દર્શાવવામાં આવે છે ટુ લેમ્બડા ઇન્ટુ ડીપી જેને લેમ્બડા જે છે તે પેકિંગ ઘનતા લેમ્બડાને કહેવામાં આવે છે પેકિંગ ઘનતા એટલે કે પેકિંગ ઘનતા એટલે કે પેકિંગ જે કોલમની અંદરની સાઈડ પેકિંગ કરેલું છે અધિશોષક વડે જે વ્યવસ્થિત છે એટલે કે વિષમતા કેટલી છે તે દર્શાવશે અને ડીપી એ આધાર કણોનો વ્યાસ એટલે કે અધિશોષકના કણોનો વ્યાસ કણોનો વ્યાસ કયા કણો આધાર કણોનો વ્યાસ બરાબર તો તો આપણું એચ એચ વાટમીટર ઇક્વેશનમાં પ્રથમ પદ એડી પ્રસરણ પદ અથવા વમળ પ્રસરણ પદ તો વમળ ઉત્પન્ન થવાના કારણો એટલા જ છે કે જનરલી એક જે નમૂના બહુ નમૂનાના ઘટકો બહુગતિય માર્ગે બહુ માર્ગે ગતિ કરે એનું મતલબ એટલે બહુ માર્ગે ગતિ કરે કારણ એક જ છે કે એમાં એમાં પ્રસરણ ગેરહાજર હોય પ્રસરણ ગેરહાજર હોય તો એ ટૂંકા માર્ગે અને લાંબા માર્ગે ગતિ કરે કાં તો કેટલીક વખતે ફેઝનો પ્રવાહ દર વધારે કાં તો ઓછો રાખવામાં આવે તે વખતે પણ આ જુદા જુદા માર્ગે ગતિ કરે અને કેટલીક વખતે નમૂનાનું સેમ્પલ જે છે તેનું કમ્પ્લીટલી બાષ્પીભવન ના થાય તો જેનું બાષ્પીભવન થાય તો પહેલા ગતિ કરવા માટે અને બાષ્પીભવન ઓછું થયેલું હોય એટલે કે ના થયેલું હોય તે પછીથી પ્રસરણ પામે એટલે કે આ પીકની પહોળાઈ વધે છે અને કોલમ વ્યવસ્થિત કોલમનું વ્યવસ્થિત રીતે પેકિંગ કરેલું ના હોય અને તેમાં વાપરેલો જે અધિશોષકના કણોનો વ્યાસ વ્યવસ્થિત ના હોય કેટલાક કણોનો મોટો વ્યાસ હોય કેટલાકનો નાનો હોય તો તે સમયે આપણું એડી પ્રસરણ પદ એટલે કે આ જે કોલમમાં વમળ ઉત્પન્ન થાય છે બરાબર એના કારણે વમળ ઉત્પન્ન થાય જેને વમળ પ્રસરણ પદ કહેવામાં આવે છે જેને એ વડે દર્શાવવામાં આવે છે હવે બીજું ટર્મ જોઈશું આણ્વીય પ્રસરણ પદ બરાબર બી આણ્વીય પ્રસરણ પદ કોને કહેવામાં આવે છે એનું ડિસ્કશન કરીશું તો મેં આ રબ કરી દો એકદમ સિમ્પલ વસ્તુ છે આ કોઈ ક્વેશ્ચન મેં રબ કરીશ પહેલો ગ્રાફ યાદ રાખજો આમ તો વાંધો નહીં આવે સીધી લીટીનો જ છે ગ્રાફ તો જનરલી આણ્વીય પ્રસરણ પદ જે છે તો વોન ડિમીટર ઇક્વેશનમાં આપણે જોવામાં આવે તો વોન ડિમીટર ઇક્વેશનમાં સીધે સીધું વોન ડિમીટર ઇક્વેશનમાં સીધે સીધું પીકની પહોળાઈ અને ઊંચાઈને અસર કરતું બીજું પરિબળ હોય તો આ આણ્વીય પ્રસરણ પદ જે સીધે સીધું અસર કરે છે કઈ રીતના કે ઇક્વેશન જોઈશું તો વિટ તો વાન ડિમીટર ઇક્વેશનમાં બી બાય મ્યુ છે તો વાહક વાયુના પ્રસરણ
वेग ना व्यस्त प्रमाण मां छे એટલે કે સિમ્પલ વસ્તુ બીજો પદ બી એવું કહે છે કે જો જો વાહક વાયુનો પ્રસરણ દર વધે શું થાય પ્રસરણ દર વધે તો બી ના મૂલ્યમાં ઘટાડો થાય અને જો પ્રસરણ દર વધે તો બી ના મૂલ્યમાં શું થાય વ્યસ્ત પ્રમાણમાં ઘટે તો વધે વધે તો ઘટે છે બરાબર તો મેં એક ક્વેશ્ચન બલ્લા પુટ કરી દો फंडामेंटल इक्वेशन में बीजू पद जो एचईटीपी हाइट इक्विवेलेंट टू थियोरेटिकल प्लेट एच इक्वल टू ए प्लस बी अपन म्यू बार बी अपन म्यू बार प्लस सी इनटू म्यू बार इक्वेशन कई कहू बराबर जेमा पद बी जे छे तेने आणविय प्रसरण पद कहेवामां आवे छे शुं कहेवामां आवे छे भाई ने आणविय प्रसरण पद तो पिकनी पहोळाई एटले के एच हाइट इक्विवेलेंट टू वन थियोरेटिकल प्लेट तो पिकनी पहोळाई अने ऊंचाई ने सीधे सीधू असर करतुं परिबळ बीजुं परिबळ एटले के आपणो भाई कयुं पद बी बराबर तो पद बी जे छे जेने शू कह आणवीय प्रसरण पद आणवीय प्रसरण पद भाई कहे कि पिकनी पहोळाई ने सीधे सीधू पहोळाई अने ऊंचाई ने असर करतु परिबळ छे पिकनी पहोळाई ऊंचाई ने असर करतु परिबळ छे असर करतु परिबळ अथवा पद को तो भी चाले बराबर परिबळ छे अथवा पद कहीए तो भी चाले कोई प्रॉब्लम नहीं तो जो अहीं इक्वेशन में जोवा मळशे के बी नु मूल्य आणविय प्रसरण पद बी नु मूल्य जे छे ते वाहक वायु ना प्रसरण दर ना केवा व्यस्त प्रमाण में छे तो जो प्रसरण दर म्यू बार वधे सिंपल छे म्यू बार वधे तो बी नु मूल्य घटे सिंपल जो प्रसरण दर म्यू बार वधे वधे तो आई गयो घटे बराबर अले प्रसरण वाहक वायु नो प्रसरण दर म्यू बार घटे तो बी नु मूल्य शू थाय छे वधे छे હવે આ ભાઈને ગ્રાફ વડે દર્શાવવામાં આવે ઘટે ને વધે છે સિમ્બલ છે તો પ્રસરણ દરમાં ફેરફાર કરવામાં આવે એટલે કે જો પ્રસરણ દર વધતો જાય તેમ તેમ બી નું મૂલ્ય શું થાય વધતો જાય તો બી નું મૂલ્ય ઘટે અને પ્રસરણ દર ઘટે તો બી નું મૂલ્ય શું થાય વધે છે પરિણામે આ ભાઈનો ગ્રાફ એચઈડીપી એચ વિરુદ્ધ પ્રસરણ દર म्यू बार नो अलग दौरवामां आवे एचईटीपी एच अपन म्यू बार नो अलग दौरवामां आवे तो एकदम सिंपल वस्तु छे के जो प्रसरण दर वधे तो बी नु मूल्य शुं थाय छे घटे जे परिणामे बी नु मूल्य घटे एनो मतलब एच नु मूल्य भी घटवानुं छे तो जेम जेम बी आणविय प्रसरण आणविय नहीं પ્રસરણ દરનું મૂલ્ય શું થાય વધતું જાય તેમ તેમ એચના મૂલ્યમાં શું થાય ઘટાડો થાય અને આપણો જે ગ્રાફ જે છે તે કંઈક આવો મળશે એમાં બે પદ એ પદ બી જીરો હશે અને સી પદ બી જીરો ખાલી ડિસ્કશન ચાલે છે આપણું ખાનું આણ્વીય પ્રસરણ પદનું બરાબર સિમ્પલ છે એકદમ વસ્તુ હવે બીજી વસ્તુ કે મ્યુબારનું મૂલ્ય મ્યુબાર બરાબર મ્યુબાર એટલે કે પ્રસરણ દર બરાબર વાહક વાયુનો પ્રસરણ દર જે કોલમની લંબાઈ અથવા કોલમની ઊંચાઈ જેને દર્શાવવામાં આવે છે કોલમની લંબાઈ સમાન દર્શાવવામાં આવે છે સેન્ટીમીટરમાં ડિવાઈડ બાય
धारक डिवाइड बाय धारक वायु नो समय, सॉरी वायु नो धारक समय जे एकम दर्शा सेंटीमीटर एकम बराबर वायु नो धारक समय હવે કેટલીક વખતે ઘટકનો એટલે કે આપણો જે સેમ્પલ જે છે તે સેમ્પલ જનરલી કયા ફોર્મમાં જાય ગેસિયસ ફોર્મમાં જાય તો ઘટકનોનો પ્રસરણ ગુણાંક હવે ગેસિયસ સ્ટેટમાં હોય બરાબર કોલમમાંથી કોણ પસાર થાય આપણી કોલમ જે છે કોલમમાંથી સેમ્પલ પ્રસાર ઘટકો પસાર થાય આમાંથી એલિવેટ થાય તો ઘટક પસાર થાય તો ઘટકનું જનરલી गैस क्रोमेटोग्राफी में आ घटक ने क्या फॉर्म में लई જવામાં આવે गैस फॉर्म में अथवा वेपर फॉर्म में जाए त्यार बाद ज आ कोलम में पसार थाय तो आ गैस फॉर्म में होय बराबर घटको जे छे ते गैस फॉर्म में होय तो घटको नो प्रसरण गुणांक नो मूल्य अंदर कोलम में लगायेलू जे स्थिर फेज जे छे जनरली कोलम नी अंदर स्थिर फेज जे प्रवाही એટલે કે સોલિડ અને મિક્સ સોલિડ ને આધાર બનાવીને લિક્વિડ નું સ્તર લગાયેલું હોય ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ની વાત કરીએ તો તે વખતે ઘટકનો પ્રસરણ ગુણાંકનું મૂલ્ય એ પ્રવાહી કરતા વધારે હોય છે એટલે કે સ્થિર ફેઝ ના પ્રસરણ ગુણાંક કરતા કેવું હોય છે વધારે એટલે કે ઘટકના પ્રસરણ ગુણાંકનું મૂલ્ય એ પ્રવાહી કરતા કેવું હોય છે વધારે હોય છે વધુ હોય છે એટલે કે ઘટક કયા ફોર્મમાં હોય જનરલી ગેસ ફોર્મમાં લઈ જવામાં આવે ભાઈ તો ગેસનું તો પ્રસરણ ગુણાંકનું મૂલ્ય વધારે જવાનું કેમ કે પ્રસરણ વધારે જ પાડે છે સિમ્પલ છે તો વધુ હોય તો તેથી આ પ્રવાહી કરતા વધુ હોય હોવાથી ફેઝ નું પ્રવાહી ફેઝ જે છે તેનું ચલિત ફેઝ માં વધુ હોય છે જેથી પ્રવાહી ફેઝ કરતા આપણો જે વાયુ ફેઝ જે છે એટલે કે પ્રસરણ વધુ હોવાથી જેથી વાયુ ફેઝ ના કારણે શું થાય છે પીકની પહોળાઈ વધે છે એટલે કે આ રીઝન ના કારણે એટલે કે આપણે જે ઘટક જે છે તે કયા ફોર્મમાં હશે ગેસિયસ ફોર્મમાં અને ગેસિયસ ફોર્મમાં હશે પરંતુ એમાં લગાડેલું જે સ્તર હોય છે તે કયા ફોર્મમાં હોય છે જે સ્તર છે તે લિક્વિડ અને સોલિડ ફોર્મમાં એટલે કે સ્થિર ફેઝનું સ્તર તો આ ફોર્મમાં લિક્વિડ અને સોલિડ ફોર્મમાં હોય તેથી શું થાય છે કે ચલિત ફેઝ જે છે એટલે કે ગેસ ફોર્મમાં તો કન્વર્ટ કરવામાં આવે પરંતુ આમાં રહેલો ચલિત ફેઝ જે છે બરાબર ચલિત ફેઝ જે છે એના કારણે પ્રસરણ કેવું થાય વધી જાય છે એટલે કે ચલિત ફેઝ ના કારણે આ લિક્વિડ કરતા પ્રસરણ વધી જાય છે પરિણામે પીકની પહોળાઈમાં શું થાય વધારો થાય છે તો પીકની પહોળાઈ વધે છે એવું કહે છે અને કેટલીક વખતે એટલે કે આપણે જોવાનું છે મોલેક્યુલર આણ્વીય પ્રસરણ પદ તો કેટલીક વખતે દ્રાવણની સાંદ્રતા માં ફેરફાર હોય એટલે કે દ્રાવણની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ અણુઓનું પ્રસરણ થાય એટલે કે જનરલી ગુણધર્મ છે કે જ્યારે કોન્સન્ટ્રેશન સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો થાય ઓલવેઝ એવું થશે કે સાંદ્ર દ્રાવણના અણુઓ મંદ દ્રાવણ તરફ શું થશે પ્રસરણ થશે તો મંદ દ્રાવણ તરફ અણુઓનું
પ્રસરણ થાય છે પ્રસરણ થાય જેથી પરિણામ સ્વરૂપ શું થશે પિકની પહોળાઈમાં શું થાય છે પિકની પહોળાઈમાં પિકની પહોળાઈ વધે છે સિમ્પલ છે બરાબર તો બે રીઝન થયા એક પહેલી વસ્તુ કે જો પ્રસરણ દર વધે તો બી નું મૂલ્ય ઘટે એટલે કે આણ્વીય પ્રસરણ પદ ઘટે છે બીજું જો મ્યુ વધે તો બી નું મૂલ્ય શું થાય ઘટે તો બી નું મૂલ્ય વધે છે જે આણ્વીય આપણે વાહક વાયુનો પ્રસરણ દર જે કોલમની લંબાઈ ડિવાઈડ બાય વાયુનો ધારક સમય વડે ધારક સમય જેનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સેકન્ડમાં લેવામાં આવે છે ભાઈ સેકન્ડમાં લેવામાં આવે છે આ એકમ જે છે તે સેકન્ડમાં લેવામાં આવશે હવે કેટલીક વખતે ઘટક જે છે કે ઘટક આ ગેસિયસ ફોર્મમાં હોય છે ચલિત ફેઝ સાથે હોય કોના સાથે ચલિત ફેઝ સાથે જે એમાં લગાડેલું જે લિક્વિડ ફેઝ જે છે બરાબર એના કરતા આનો પ્રસરણ દર વધારે હોય છે પરિણામે પિકની પહોળાઈમાં શું થાય વધારો થાય છે અને કેટલીક વાર બે જુદી જુદી કોન્સન્ટ્રેશન ધરાવતા દ્રાવણો છે દ્રાવણો હોવાના કારણે શું થાય છે સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ શું થાય પ્રસરણ થાય તેની પરિણામે પિકની પહોળાઈમાં શું થાય વધારો થાય છે અને પ્રવાહ દર વધારે કરવામાં આવે કેટલીક વખતે પ્રવાહ દર વધારે કરવામાં આવે તો નમૂનો દાખલ કર્યાનો એટલે કે નમૂનો દાખલ કર્યાનો અને એલ્યુએટ થવાનો એટલે કે જ્યારે નમૂનો દાખલ ઘટકનો દાખલ કરવામાં આવે અને તેમાંથી બહાર આવે ઘટકનો એ દરમિયાનનો સમય બરાબર એટલે કે વાહક વાયુનો પ્રસરણ દર વધારવામાં આવે તો એ દરમિયાનનો સમય કેવો થાય છે ઘટે છે આથી અણુઓનું પ્રસરણ પામવાનો સમય કેવો ઓછો મળે છે આથી બી ઘટક બીમાં મૂલ્યમાં શું થાય ઘટાડો થાય છે અને પ્રસરણ દર કંટ્રોલ કરવો જરૂરી છે એટલે કે કેટલીક વખતે થાય શું પ્રસરણ દર વધારવામાં આવે શું કરવામાં આવે વધારવામાં આવે ત્યારે ઘટક કણો ને દાખલ કર્યાનો અને ઇલ્યુએટ થવાનો ઇલ્યુએટ એટલે કે કોલમમાંથી બહાર આવવાનો સમય કેવું થાય છે ઘટે છે શું થાય કોલમમાંથી એટલે કે પ્રસરણ દર વધારવામાં આવે તો શું કહે કે કોલમમાંથી બહાર આવવાનો સમય કેવો છે ઘટે છે એટલે કે પ્રસરણ પામવાનો સમય ઓછો મળે છે એટલે કે આ ભાઈને પ્રસરણથી નહીં આવતો પ્રેશરથી જ આવી જાય છે તેથી આથી પ્રસરણ પામવાનો સમય શું થાય છે ઘટે પરિણામે બી પણ ઘટે છે એટલે કે પ્રસરણ પ્રેશરથી થાય છે બરાબર તો પ્રેશરથી થાય એટલે કે ફટાફટ બહાર ઇલ્યુએટ થઈ જાય કેટલીક વખતે પ્રસરણ દર વધારે પડતો રાખવાનો તો ફટાફટ બહાર આવી જાય તેથી બી પણ ઘટે છે કારણ કે પ્રસરણ દર વધે વ્યસ્ત પ્રમાણમાં છે આ તો પ્રસરણ દર વધે તો બીના મૂલ્યમાં ઘટાડો થાય પરિણામે એચના મૂલ્યમાં પણ ઘટાડો થાય તો આ તો આપણું પ્રસરણ આણ્વીય પ્રસરણ પદ તો આણ્વીય પ્રસરણ પદ એકદમ સિમ્પલ વસ્તુ છે વ્યસ્ત પ્રમાણમાં છે ભાઈ આ જો પ્રસરણ દર વધે તો બીનું મૂલ્ય ઘટે પ્રસરણ દર વધે તો બીના મૂલ્યમાં શું થાય પ્રસરણ દર ઘટે તો બીના મૂલ્યમાં વધારો થાય છે બરાબર અને આમાં ઘટક કણો જનરલી ગેસ ફોર્મમાં જતા હોય તો પ્રવાહી કરતા એનો પ્રસરણ દર વધારે હોવાના કારણે કેમ કે કોલમમાં જે છે તે લિક્વિડ ફોર્મમાં સ્થિર ફેઝ હશે તો પ્રસરણ દર વધારે હોય તો પિકની પહોળાઈમાં વધારો થાય કેટલીક વખતે સાંદ્ર દ્રાવણ એટલે કે કોન્સન્ટ્રેશન ફોર્મમાં લેવામાં આવે તો સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ શું થાય
એટલે અણુઓ છે આણ્વીય પ્રસરણ, તો અણુઓનું પ્રસરણ સાંદ્રતા મંદ તરફ થવા લાગે છે જેથી પિકની બોળાઈમાં વધારો થાય અને કેટલીક વખત પ્રસરણ દર વધારવામાં આવે તો ઘટક કણો ને દાખલ કર્યાનો અને ઇલ્યુએટ થવાનો સમય કેવો થાય છે, ઇલ્યુએટ થવાનો સમય કેવો થાય ઘટે છે, પરિણામે થાય છે શું પદ બી પણ ઘટે છે કારણ કે પ્રસરણ દરમાં વધારો થાય છે. અને છેલ્લું પદ જોઈશું આપણે, છેલ્લું પદ જે છે તે માસ ટ્રાન્સફર પદ સી, જે માસ ટ્રાન્સફર ટર્મ છે તેનું ડિસ્કશન કરીશું. તો આ ભાઈનો ગ્રાફ કર્વ વાળો મળે છે બરાબર, તો છેલ્લું પદ સી ડિસ્કશન કરીશું જેને માસ ટ્રાન્સફર પદ કહેવામાં આવે છે. તો માસ ટ્રાન્સફર પદની વાત કરવામાં આવે તો જનરલી માસ ટ્રાન્સફર પદ જે છે તે વાહક વાયુના પ્રસરણ દરને સમપ્રમાણમાં છે. જો પ્રસરણ દર વધે તો સીના મૂલ્યમાં વધારો થાય છે અને પ્રસરણ દર ઘટે તો સીના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને આ પ્રસરણ પદ સી છે જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે બરાબર, ચલિત ફેઝનો પ્રસરણ દર અને એટલે ચલિત ફેઝની સાંદ્રતાના ફોર્મમાં કોન્સન્ટ્રેશનમાં ફોર્મમાં અને સ્થિર ફેઝની સાંદ્રતાના એટલે કે કોન્સન્ટ્રેશનના ટર્મમાં દર્શાવવામાં આવે છે. એટલે કે બે વિભાગમાં દર્શાવવામાં આવે તો કંઈક રોડ ડિમટર ઇક્વેશનમાં ફેરફાર કેવા થાય છે તેનું ડિસ્કશન કરીશું. અને જ્યારે પણ ઘટક કણોને કોલમમાંથી પસાર કરવામાં આવે તો ઝડપથી પસાર થાય ત્યારે કોલમમાં રહેલું જે સ્તર જે છે સોલિડ કાં તો લિક્વિડનું સ્તર બરાબર, એટલે કે અધિશોષકનું સ્તર છે અને ઘટકો વચ્ચે સંતુલન એટલે કે વધારે દર હોય તો સંતુલન સપાતું નથી, પરિણામે થાય છે શું પિકની પહોળાઈ વધે છે, થિયોરેટિકલ પ્લેટ વચ્ચે શું થાય સંતુલન નથી સપાતું તો પિકની પહોળાઈ વધે છે અને જો પ્રવાહ દર ઘટાડવામાં આવે બરાબર તો તે વખતે આ લોકોનું વેઠ નહીં ખબર પડે. તો આપણે પદ સી જોઈ લઈએ, પદ સી જેને શું કહેવાય માસ ટ્રાન્સફર ટર્મ. માસ ટ્રાન્સફર ટર્મની વાત કરવામાં આવે તો માસ ટ્રાન્સફર ટર્મ જે છે જે સીધે સીધું ઇક્વેશન પરથી ડિફાઈન થાય છે કે ઇક્વેશનમાં દેખાય છે કે જો વાહક વાયુ અથવા બરાબર વાહક વાયુનો પ્રસરણ દર વધે એટલે કે મ્યુ વધે તો સી પણ વધે છે કેમ કે સમ પ્રમાણમાં છે. જો વાહક વાયુ નો પ્રસરણ દર જેને મ્યુ કહેવામાં મ્યુ વધે તો સી ના મૂલ્યમાં શું થાય સી પણ વધે, સિમ્પલ છે. અને જો વાહક વાયુનો પ્રસરણ દર શું થાય ઘટાડો થાય, જો વાહક વાયુનો પ્રસરણ દર ઘટે તો સી ના મૂલ્યમાં શું થશે. બીજો પોઈન્ટ કે વાહક વાયુનો પ્રસરણ દર મ્યુ ઘટે એટલે કે મ્યુ બાર ઘટે તો સી પણ ઘટે છે, સિમ્પલ છે, સમપ્રમાણમાં છે. અને આ સી પદ જે છે બરાબર માસ ટ્રાન્સફર પદ છે જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, બે વિભાગમાં વહેંચવામાં આવે છે બરાબર. તો પદ સી ને બે વિભાગમાં વહેંચવામાં આવે કયું તે જોઈએ. પદ સી છે તેના બે ફોર્મમાં લખવામાં આવે છે, સી એમ પ્લસ સી એસ બરાબર, સી એમ પ્લસ સી એસ. જે સી એમ જે છે બરાબર તો ચલિત ફેઝ, જેને ચલિત ફેઝ
નું કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે અને સીએસ જે છે તે સ્થિર ફેઝ આ મોબાઈલ ફેઝ આ સ્ટેબલ ફેઝ એટલે કે સ્થિર ફેઝ નું કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા વડે દર્શાવવામાં આવે છે તો આ ટર્મ જો વોન ડિમટર ઇક્વેશનમાં મૂકવામાં આવે તો વોન ડિમટર ઇક્વેશન કંઈક જુદા પ્રકારે થશે સી ની વેલ્યુ જુદી જુદી મૂકવામાં આવે તો એચઈટીપી હાઇટ ઇક્વિવેલન્ટ ટુ વોન થિયોરેટિકલ પ્લેટ ઇક્વલ ટુ એચ વડે દર્શાવવામાં આવે તો થશે શું ઇક્વેશન થશે એ પ્લસ બી અપર મ્યુ બાર પ્લસ સી ની જગ્યા બે વેલ્યુ થશે સીએમ પ્લસ સીએસ ઇન્ટુ મ્યુ બાર તો વોન ડિમટર ઇક્વેશન કંઈક આ રીતે થાય અને જો જ્યારે ઘટક કણો હોય બરાબર એટલે કે આપણે જે સેમ્પલ પુટ કરીએ તો ઘટક કણો કોલમમાંથી જ્યારે પસાર થાય એટલે કે કોલમ જે છે તે નાની નાની થિયોરેટિકલ પ્લેટની તો બની જશે બરાબર નાની નાની થિયોરેટિકલ પ્લેટની એટલે કે નાના નાના સ્તરની બનેલી હોય નાના નાના વિભાગોની જેને આપણે શું કહીએ છીએ અહીંયા કોલમમાં પાતળું સ્તર લાગેલું હોય બરાબર તો કોલમમાંથી ઘટક કણો એકદમ ઝડપથી પસાર થાય તો તે વખતે આ કોલમની અંદર લાગેલું સ્તર જે છે એમાંનો એક નાનો વિભાગ દોરું આ રીતના તો બે ફેઝનું વચ્ચે એમાં સંતુલન સપાવવું જરૂરી છે એટલે કે જ્યારે પણ આ કોલમમાંથી ઘટકો એટલે કે સેમ્પલ પુટ કરવામાં આવે તો સેમ્પલ પસાર થાય તો તે વખતે એકદમ ઝડપથી પસાર કરવામાં આવે તો આ બે ઘટકો સ્થિર ફેઝ એમાં રહેલું સ્થિર ફેઝ એટલે કે આ જે છે તેના થિયોરેટિકલ પ્લેટ કહેવાય જેમાં સ્થિર ફેઝ પ્લસ બીજો હોય છે ચલિત ફેઝ આ બે વચ્ચે સંતુલન સપાવવું જરૂરી છે પરંતુ સંતુલન પ્રસ્થાપિત થતું નથી એટલે કે જ્યારે કારણ કે અહીંયા સેમ્પલની સાથે કોણ આવશે ચલિત ફેઝ આવશે તો જ્યારે ઘટક કોલમમાંથી ઝડપથી પસાર થાય ત્યારે સ્થિર ફેઝ અને ચલિત ફેઝ વચ્ચે સંતુલન સપાતું નથી પરિણામે પીકની પહોળાઈમાં વધારો થાય છે એટલે કે જે આપણને પીક મળે છે એચટીપી એચનો વન થિયોરેટિકલ પ્લેટ જે મળે છે તેની પીકની પહોળાઈમાં શું થાય છે વધારો થાય છે તો વર્ડિંગ લખું બરાબર જ્યારે આરપ કરું છું જ્યારે ઘટક કણો અથવા સેમ્પલ ઘટક કણો પેક કોલમમાંથી ઝડપથી પસાર થાય ત્યારે સમતોલન સપાતું નથી એટલે કે ઝડપથી પસાર થાય એટલે કે ફટાફટ પસાર થાય તો સમતોલન પ્રસ્થાપિત થતું નથી સપાતું નથી પરિણામે પીકની પહોળાઈ વધે છે બરાબર પીકની પહોળાઈ એટલે કે વોન થિયોરેટિકલ પ્લેટનો ગ્રાફ જે છે તેમાં શું થાય છે બ્રોડ બનતો જાય છે બરાબર બ્રોડ બને છે એટલે કે પીકની પહોળાઈ વધે છે અને જો પ્રવાહ દરનું મૂલ્ય ઘટાડવામાં આવે તો જેથી સમય એટલે કે આ સેમ્પલ જે પુટ કર્યો હોય ગેસ ફોર્મમાં હોય ચલિત ફેઝ સાથે મિક્સ થયેલો હોય તો ચલિત ફેઝ એટલે કે સ્થિર ફેઝ એક સ્થિર ફેઝ અને ચલિત ફેઝ વચ્ચે શું થાય સમતોલન સ્થપાય છે તો જો પ્રવાહ દર બરાબર ઘટાડવામાં આવે ત્યારે
સમતોલન સ્થાપવા માટે સમતોલન સ્થાપવા માટે સમય મળે છે અને પીકની પહોળાઈ કયા પીકની ભાઈ આજે પીક મળે છે તે પીકની પહોળાઈ ઘટે છે એટલે કે આ પીકની પહોળાઈમાં વધારે કરે જોવા મળે જ્યારે સમતોલન ના સ્થપાય કોને વચ્ચે સ્થિર પેજ અને ચલિત પેજ એટલે કે આ સેમ્પલ જે છે તે ગેસ ચલિત પેજ સાથે ભેગો થઈને આવશે અને આમાં રહેલું આ જે છે તે સ્થિર પેજ એના વચ્ચે સંતુલન સ્થપાવવું જરૂરી છે જો નહીં સ્થપાય તો પીકની પહોળાઈ વધે છે અને કેટલીક વખતે શું થાય કે જો પ્રવાહ દર ઘટાડી દેવામાં આવે બરાબર તો પીકની પહોળાઈમાં ઘટાડો થાય છે અને એચના મૂલ્ય પણ અને એચનું મૂલ્ય પણ ઘટે છે અને બીજી વસ્તુ કે કેટલીક વખતે આ જે કોલમ અથવા ચેનલ હોય તેને સાંકડી કરી દેવામાં આવે છે જેથી સમતોલન જલ્દી સ્થપાય અથવા આમાં જે લગાવેલું જે લિક્વિડ છે લિક્વિડ એટલે કે સ્થિર ફેઝ જે છે તેની સ્નિગ્ધતા ઓછી રાખવાથી ત્વરિત એટલે કે જલ્દીથી સમતોલન સ્થપાય છે તો કેટલીક વખતે કોલમ સાંકડી રાખવાથી કે લગાવેલું જે પ્રવાહી છે એની સ્નિગ્ધતા કે પ્રવાહીની સ્નિગ્ધતા ઓછી કરતા શું થાય છે સમતોલન જલ્દીથી સ્થપાય છે ઓછી કરતા સમતોલન જલ્દી સ્થપાય છે પરિણામે પીકની પહોળાઈમાં શું થાય ઘટાડો થાય તો આ હતું આપણું છેલ્લું લાસ્ટ પરિબળ જેમાં સ્થિર ફેઝ અને ચલિત ફેઝ એ બે વચ્ચે સંતુલન સ્થપાવવું જરૂરી છે તો છેલ્લું જે છે તેને માસ ટ્રાન્સફર ટર્મ કહેવામાં આવે છે તો કેટલીક વખતે માસ ટ્રાન્સફર પદ જે છે તે એ સીધે સીધું સમપ્રમાણમાં છે તો એ ભયના મૂલ્યમાં વધારો થાય મ્યુના મૂલ્યમાં વધારો થાય અને તો સી પણ વધે અને ઘટાડો થાય તો પણ સી ઘટે છે તો સી પદને બે વિભાગમાં વહેંચવામાં આવે છે CM plus CS M means mobile phase નું કોન્સન્ટ્રેશન અને S means ભાઈ સ્ટેબલ ફેઝ છે સ્થિર ફેઝ નું કોન્સન્ટ્રેશન બરાબર તો એ ઇક્વેશન વન ડિમીટર ઇક્વેશનમાં મૂકવામાં આવે તો કંઈક એ થશે અને બીજી વસ્તુ કે આવેનો જ્યારે ગ્રાફ દોરવામાં આવે તો આ જે ગ્રાફ જે છે કોન્સન્ટ્રેશન સ્થિર ફેઝ અને ચલિત ફેઝના કોન્સન્ટ્રેશનમાં શું ફેરફાર થાય એટલે કે પદ સીમાં ફેરફાર સાથે એચના મૂલ્યમાં એટલે કે એચટીપી એચ જે છે આપણો તેના મૂલ્યમાં કેવો ફેરફાર થાય છે તેની વાત કરીએ તો સીધી લીટીનો ગ્રાફ મળે અને ફર્સ્ટ આપણે એડી પ્રસરણ પદ બીજો આણ્વીય પ્રસરણ પદ અને ત્રીજો ગ્રાફ એ ત્રણને જ્યારે કમ્બાઈન કરવામાં આવે તો આપણને ફાઇનલ ઇક્વેશનનો જે ગ્રાફ મળે જે વોન ડિમીટર ઇક્વેશનનો ગ્રાફ કહેવામાં આવે છે બરાબર જે મેં પુટ કરું છું બરાબર છે તો લાસ્ટ છેલ્લું છે HETPH હાઇટ ઇક્વેલન્ટ ટુ થિયોરેટિકલ પ્લેટ બરાબર તો એમાં પદ સી જે છે જે પ્રસરણ પદનું મૂલ્ય મ્યુનું મૂલ્ય શું થાય મ્યુના મૂલ્ય સાથે HETPના મૂલ્યમાં કેવો ફેરફાર થાય છે તેની વાત તો વાહક વાયુનો પ્રસરણ દરમાં ફેરફાર થાય જો વધારો થાય
સીધું જે જો વધારો થાય તો સી ના મૂલ્યમાં વધારો થાય પરિણામે એચ નું મૂલ્ય કેમ કે આપણે એચ નું મૂલ્ય એચટીપી વિરુદ્ધ જોવાનો છે ગ્રાફ તો એચ નું મૂલ્યમાં શું થાય વધારો તો તો જેમ જેમ આણ્વીય પ્રસરણ આણ્વીય અને વાહક વાયુનો પ્રસરણ દર જેમ જેમ વધે તેમ તેમ આપણું ભાઈ આપ એચ નું મૂલ્યમાં પણ વધારો થાય અને ગ્રાફ કંઈક આ મળશે અને સી પદ કહેવામાં આવે છે સી પદ વખતે પદ એ નું મૂલ્ય જીરો એન્ડ પદ બી નું મૂલ્ય બંનેના જીરો લેવામાં આવે તો કંઈક ગ્રાફ આ રીતનો મળશે અને આ ત્રણે ત્રણ એડી પ્રસરણ પદ આણ્વીય પ્રસરણ પદ અને ત્રીજું ત્રીજું પદ આપણું હતું કયું હતું આ બરાબર માસ ટ્રાન્સફર પદનો કમ્બાઈન જે ગ્રાફ દોરવામાં આવે છે તેને કહેવામાં આવે છે વન ડિમ્પટન ઇક્વેશનનો ગ્રાફ બરાબર તો બુકમાં પહેલાથી દોરીને આપી દીધો છે બરાબર છે તો પહેલો જે ગ્રાફ હતો તો આપણું અચળ પદ હતું એડી પ્રસરણ પદ બરાબર હવે અહીંયા લેવામાં આવે છે એચટીપી એચનું મૂલ્ય અને અહીંયા લેવામાં આવે છે વાહક વાયુનો પ્રસરણ દર તો પ્રથમ પદ એ જેને એડી પ્રસરણ પદ કહેવામાં આવે છે જેને આટલા વિસ્તારથી દર્શાવવામાં આવે છે ત્યાર પછી બીજું પદ કે આણ્વીય પ્રસરણ પદ જેમ જેમ શું થાય છે વાહક વાયુનું પ્રસરણ દર વધતો જાય તો આ ભયના મૂલ્યમાં કંઈક ઘટાડો થાય છે આમ તો આનો ગ્રાફ કંઈક આ રીતે હશે એન્ડ ત્રીજું જે પદ હતું કે આપણું સી પદ તો સી પદ આમ હતું આ પદ સી બરાબર તો થાય છે શું આ ગ્રાફને આ સેન્ટર ડાઉન પોઈન્ટ જ્યાં હોય મેક્સિમમ ત્યાંથી એક લીટી કરવામાં આવે હા તો અહીંયા જે મળે છે આ પોઈન્ટ તેને બી અપન મ્યુ બાર વડે દર્શાવવામાં આવે છે આટલો બાર અને આ બાકીનો જે આ કર્વ છે અહીંથી આટલો વિસ્તાર જેને સી ઇન્ટુ મ્યુ બાર વડે દર્શાવવામાં આવે છે તો આ તો વન ડિમીટર ઇક્વેશન આને કહેવાય છે એચઈટીપી હાઈટ ઇક્વિવેલન્ટ ટુ થિયોરેટિકલ પ્લેટમાં કેવા ફેરફાર થાય છે તે બરાબર એ સિવાય આ પદ સી તો સિમ્બલ છે સી પદ બરાબર સી પદ સીએસ પ્લસ સી એમ વડે મોબાઈલ ફેઝનું કોન્સન્ટ્રેશન પ્લસ સોલિડ સ્થિર ફેઝનું સ્ટેબલ ફેઝનું કોન્સન્ટ્રેશન જ્યારે પણ ઘટકનો પેક કોલમમાંથી પસાર થાય તો ઝડપથી પસાર થાય તો આ લોકો વચ્ચે સ્થિર ફેઝ અને ચલિત ફેઝ આ જે બીજો ફેઝ હોય ચલિત ફેઝ આ વન થિયોરેટિકલ પ્લેટ દર્શાવેલી છે તો તેમની વચ્ચે સંતુલન સ્થપાતું નથી પરિણામે પીકની પહોળાઈ વધે છે અને બીજી વસ્તુ કે જ્યારે પ્રવાહ દર ઘટાડવામાં આવે તો આ સંતુલન માટે સમય મળી જાય છે એટલે તો સંતુલન સ્થપાય છે પરિણામે પીકની પહોળાઈ ઘટે છે અને એચનું મૂલ્ય પણ ઘટે છે અને કેટલીક વખતે કોલમ સાંકડી રાખવામાં જેટલી સાંકડી રાખે એટલે કે સ્થિર ફેઝ અને ચલિત ફેઝનો કોન્ટેક્ટ ટાઈમ વધી જાય પરિણામે કાં તો અમારા રહેલું લિક્વિડ છે એની સ્નિગ્ધતા ઓછી રાખવામાં આવે તો જલ્દીથી સંતુલન સ્થપાય પરિણામે શું થાય છે પીકની પહોળાઈમાં શું થાય ઘટાડો થાય છે તો આ તો વન ડિમીટર ઇક્વેશન નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું ક્રોમેટોગ્રાફીનું એચપીએલસી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી તો ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એચપીએલસી સાથે